हेलो नमस्कार विद्यार्थी मित्रों, आपणी चैनल में तमारू हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आप जोवाना छे महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर यूनिवर्सिटी नो रिजल्ट केवी रीते जोवु एना विषय की संपूर्ण माहिती आपवाना छे। तो विद्यार्थी मित्रों, विडियो में एंड सुधी बन्या रहेजो। तो सौथी पहेला आपणे गूगल पर सर्च कर लेवानुं छे MKBU। तो आपणे गूगल पर सर्च कर लईशुं, तमे मोबाइलमांथी पण करी शको छो, हुं अहीं तमने PCमांथी करीने बताऊं छुं। तो विद्यार्थी मित्रों, तमारी सामे आ पहली ज लिंक आवी जशे महाराजा कृष्ण कुमार सिंह भावनगर यूनिवर्सिटी नी। तो तमारे त्यां क्लिक करी देवानुं छे। तमे आ जोई शको छो, तमने आ लिंक हूँ डिस्क्रिप्शन में पण आपी दईश, तमे त्यांथी क्लिक करीने डायरेक्ट आ पेज उपर तमे जई शको छो। तो विद्यार्थी मित्रों, आ नवुं पेज ओपन थई गयुं छे। तो डिस्क्रिप्शन में लिंक छे, एनी उपर टच करशो एटले तमारी सामे आ पेज डायरेक्ट आवी जशे। आ छे महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर यूनिवर्सिटी नो ऑफिशियली वेबसाइट। तो अहीं तमारे स्टूडेंट उपर जवानुं छे, त्यां तमने अहीं रिजल्ट बतावे छे, त्यां तमारे क्लिक करी देवानुं छे। स्टूडेंटमां जईने तमे रिजल्ट उपर क्लिक करी शको छो। तमारे मोबाइलमां बतावे तो त्यां ત્રણ લાઈન હશે, ત્યાંથી ક્લિક કરીને ત્યાં સ્ટુડન્ટમાં જઈને રિઝલ્ટમાં જવાનું છે। ત્યાર પછી અહીં બતાવે છે ક્લિક હિયર ફોર CBCS રિઝલ્ટ પ્રોવિઝનલ માર્કશીટ। એની બાજુમાં બતાવે છે ક્લિક હિયર ફોર ઇયરલી એન્ડ એક્સટર્નલ રિઝલ્ટ પ્રોવિઝનલ માર્કશીટ। તો આપણે અહીં ટચ કરવાનું છે ક્લિક હિયર ફોર CBCS। તો ત્યાં ક્લિક કરશું એટલે આપણે ઉપર આવશે SID નંબર નાખવાનો અને નીચે આવશે સીટ નંબર એન્ટર કરવાનો। તો SID નંબર એટલે સ્ટુડન્ટ આઈડી નંબર, એટલે તમારો 16 આંકડાનો સ્ટુડન્ટ આઈડી નંબર આપેલો હશે। જો તમારે પહેલાં રિઝલ્ટ એક કોઈ વાર જોયું હશે તમે તો એની અંદર પણ હશે, અથવા તો તમારો આઈકાર્ડની અંદર, અથવા તો તમે ફી રિસીપ ભરો છો એની અંદર પણ તમારો SID નંબર આપેલો હશે। SID નંબર 16 આંકડાનો હશે અને એનરોલમેન્ટ નંબર પણ આપણે કહીએ છીએ। ત્યાર પછી નીચે આપણે એન્ટર સીટ નંબર કરવાનો છે। તો જે પણ તમે રિઝલ્ટ જોવા માગતા હોય, લાસ્ટમાં જે રિઝલ્ટ આવ્યું એનો સીટ નંબર તમારે એન્ટર કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો લેટેસ્ટ રિઝલ્ટ। તો અહીં છેલ્લા 15 દિવસમાં જે જે રિઝલ્ટ આવ્યા એ અહીં બતાવશે। જો તમારું પણ રિઝલ્ટ આવી જાય તો ઉપર તમારે SID નંબર એટલે કે એનરોલમેન્ટ નંબર એન્ટર કરી દેવાનો 16 આંકડાનો, પછી નીચે સીટ નંબર એન્ટર કરી દેવાનો છે અને ત્યારબાદ વ્યૂ રિઝલ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। આ તમે મોબાઈલ ઉપરથી પણ કરી શકો છો, બધું સેમ ટુ સેમ જ હોય છે। તો આપણે વ્યૂ રિઝલ્ટ ઉપર ક્લિક કરી દઈશું તો નીચે જવાનું છે। નીચે જશો એટલે તમારે બધું અહીં બતાવશે, ડિટેલ્સ, તમારું સ્ટુડન્ટ નેમ બતાવશે, કોલેજ નામ બતાવશે, તમારું કોલેજ કઈ કોલેજમાંથી તમે છો એ, પછી સીટ નંબર બતાવશે, ત્યાર પછી નીચે કોર્સ બતાવશે, જે કોર્સ તમે કરી રહ્યા હોય એનું રિઝલ્ટ છે એની વાત છે, જે રિઝલ્ટ તમે જોવો છો એનો કોર્સ બતાવશે, ત્યાર પછી નીચે તમારે કયા વર્ષે તમે એટલે ક્યારે એક્ઝામ આપી મંથ અને ઇયર્સ બતાવશે, ત્યાર પછી તમારા સબ્જેક્ટ બતાવશે, એમાં તમારે સબ્જેક્ટનું નામ બતાવશે, ત્યાર પછી અહીં જે ઇન્ટરનલ એસાઇનમેન્ટમાંથી જે આપને માર્ક્સ આપવામાં આવ્યા હોય 30માંથી એ અહીં બતાવશે, ત્યાર પછી અહીં તમે યુનિવર્સિટીની એક્ઝામ આપી છે ત્યારે એમાંથી જેટલા માર્ક્સ આવ્યા છે 70માંથી એ તમને અહીં બતાવશે, અને જો પાસ થયા છો તો રિઝલ્ટમાં અહીં પાસ લખેલો આવી જશે। ત્યાર પછી તમારે જો આ ડાઉનલોડ કરવું હોય તો અહીં પ્રિન્ટનું બટન છે, ત્યાંથી તમે આ રિઝલ્ટ ડાઉનલોડ પણ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રિન્ટ ઉપર ક્લિક કરી દઈશું, જો તમે મોબાઈલમાં છો ત્યાં પણ તમે આવું કરી શકો છો। ત્યાર પછી ઉપર તમને સેવ PDF બતાવશે, ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે, ત્યાંથી તમારે જો PDF કરવી હોય તો PDF કરી શકો છો, અથવા તો તમે જે પણ કરવા માગતા હોય એ રીતે તમે કરી શકો છો। ત્યાર પછી નીચે સેવનું બટન છે, ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે, ક્લિક કરી લેશો એટલે તમારે જે પણ ફોલ્ડરમાં ડાઉનલોડ કરવું એ ફોલ્ડરમાં તમારે એને પેસ્ટ કરી દેવાનું, સેવ કરી દેવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, સેવ થઈ જશે પછી તમે ગમે ત્યાં એનો ઉપયોગ કરી શકો છો અને તમારી પાસે રાખી શકો છો। આ હતી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીનું રિઝલ્ટ જોવાની રીત। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને કંઈ પણ ક્વેશ્ચન થાય અથવા તો કંઈ પણ પ્રોબ્લેમ આવે તો કમેન્ટ કરીને તમે જણાવી શકો છો। જય હિન્દ, જય ભારત।